જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો શ્રી કૃષ્ણ અકાદમીના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હું પ્રતિક આહિર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ખાસ હેલ્થને અનુલક્ષીને આજે આપણે એવા ટોપિક અને એવા ડિસીઝ વિશેની વાતચીત જે કોઈ કરવાના છે કે જે ડિસીઝની તમે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા બરાબર અને એ ડિસીઝનું નામ છે ટીબી એટલે કે ભાઈ ટ્યુબર ખાસ ખૂબ કરંટની અંદર ચર્ચામાં છે અને વારંવાર આ જે રોગના છે એ પરીક્ષાની અંદર પ્રશ્ન ક્યાંક ને ક્યાંક પૂછાતા હોય છે આ રોગ વિશેની મિત્રો વાત કરીએ તો આ રોગ વિશેના ઘણા બધા અભિયાનો પણ છે બરાબર અને પરીક્ષામાં ખાસ કરીને આ રોગ વિશેના પણ પ્રશ્નો વારંવાર પ્રશ્ન પૂછાતા હોય છે પરંતુ આ રોગ વિશેની વાત કરીએ તો કે ભાઈ હવે ધીમે ધીમે બરાબર આ રોગ જે છે એ ક્યાંક નાબૂદી થવાને ચાલુ થઈ ગયો છે બરાબર એટલે કે ભાઈ ધીમે ધીમે હવે આ રોગના કેસ જે છે પહેલાં જે જે રીતે ટીબી નીકળતો જેમ કે અત્યારે એડ્સ રોગ જે છે એ આપણે વધારે ક્યાંક ને ક્યાંક કંઈ જોવા મળતો હોય બરાબર તો એ જ રીતે જે પહેલાંના સમયમાં જ્યારે ટીબી રોગ થતો તો બરાબર તો એના કરતાં અત્યારે ટીબીના રોગ ઘણા બધા ઓછા જોવા મળે છે પરંતુ મિત્રો આ રોગની અંદર અત્યારે ઘણી બધી નવી અપડેટ આવે છે બરાબર પછી એ દવાના અનુરૂપની અંદર હોય અથવા તો એ જે જે વ્યક્તિને જ્યારે ટીબી થાય છે બરાબર તો એનો જે નિદાનની જે ક વાત છે તો એની વાત હોય અથવા તો જે કોઈ પણ અભિયાનો છે બરાબર અથવા તો વાત કરીએ તો કે ભાઈ ટીબી રોગ વિશેની જે રસીકરણની બાબત છે બરાબર તો આ ઘણા જે છે એ અભિયાનની અંદર આપણે ખાસ કરીને ઘણું બધું અપડેટ આવ્યું છે તો આજે આપણે વાત કરવાના છે પહેલાં જ સ્લાઇડની અંદર તમને વાત કરી દઉં તો ઘણા બધા પ્રશ્નો આપણે પરીક્ષાની અંદર ક્યાંક ને ક્યાંક તમે જોયા હશે બરાબર પ્રશ્ન પૂછાઈ ગયેલા પણ છે અને ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે વારંવાર રિપીટ થાય છે બરાબર પરંતુ જે નવું આવેલું છે બરાબર એના વિશેની પહેલાં આપણે વાત કરીશું અહીંયા આપણે જોઈશું કે ભાઈ ટીબી બરાબર ટીબી એટલે કે ભાઈ સાઈડમાં લખેલું છે એન્ટી તમને અહીંયા પ્રશ્ન થતો હશે કે ભાઈ એનટીપીસીપી બરાબર કારણ કે પેલા આપણે આર એન ટીસીપી તરીકે ઓળખાતા અને હજી પણ આપણે ઓળખીએ જ છીએ બરાબર એને પણ યાદ રાખવાનું છે અને ખાસ જે સરકાર દ્વારા જે હમણાં જે નવું નામ આપવામાં આવેલું છે બરાબર નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ બરાબર એટલે કે ભાઈ એનટીપી તો હવે આપણે ક્યાંક ને ક્યાંક આવનારી પરીક્ષાની અંદર આ જે છે આ નામ જે છે બરાબર એનું પૂરું નામ તમને ક્યાંક ને ક્યાંક હવે પૂછાવાની શક્યતા રહેલી છે એટલે ખાસ આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે બરાબર તો દરેક મિત્રોને ખાસ એક અપીલ છે કે જ્યારે પણ આવા જે પોઈન્ટ છે બરાબર એ તમારે નોટ કરી લેવા કારણ કે પરીક્ષાની અંદર જે મહત્વનું જે અત્યારે હાલ જે અપડેટ હોય એ આપણને પરીક્ષામાં સીધો પ્રશ્નો પૂછાઈ શકે બરાબર તો હવે જે આપણા રોગની જે શરૂઆત છે ખૂબ આમ કહીએ કે ખૂબ સહેલો રોગ છે પરંતુ આપણે બેથી ત્રણ વિડીયોની અંદર ખૂબ સરળતાથી અને ખૂબ શાંતિથી ભણીશું બરાબર આપણો એક જ હેતુ છે કે આ જે કોઈ પણ રોગ છે એ વારંવાર જે પ્રશ્નો પૂછે છે એ તો આવડવા જ જોઈએ આપણને બરાબર પરંતુ જે નવીન જે પ્રશ્નો જે અપડેટ આવેલું છે એ પણ આપણને આવડતું હોવું જોઈએ બરાબર તો પહેલાં જ વાત કરીએ મારા દરેક રોગની અંદર હું તમને વાત કરું છું કે ભાઈ ગમે તે રોગ તમે ભણો બરાબર કારણ કે પરીક્ષાની અંદર ક્યાંક ને ક્યાંક એવા જ પ્રશ્ન પૂછાય છે કે ભાઈ નીચેનામાંથી રોગ જે છે એ સેનાથી થાય છે તો એ જ રીતે ટીબી રોગ છે એ સેનાથી થતો રોગ છે તો મિત્રો બેક્ટેરિયાથી થતો રોગ છે સેનાથી થતો રોગ છે બેક્ટેરિયાથી તો પહેલો જ આપણી લીટી તમારે યાદ રાખવાની છે કે ભાઈ બેક્ટેરિયાથી ફેલાતો રોગ એટલે કયો રોગ છે ટીબી રોગ છે પછી આવે છે કે ભાઈ બેક્ટેરિયાથી તો ફેલાય છે પરંતુ કયા બેક્ટેરિયા તો બેક્ટેરિયા મુખ્યત્વે કયા છે તો કે ભાઈ માઇક્રોબેક્ટેરિયમ બેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયા બરાબર ટીબી કયા જંતુ દ્વારા એટલે કે ભાઈ કયા બેક્ટેરિયા દ્વારા થાય છે આવો પણ પ્રશ્ન પૂછાય તો માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ જો મિત્રો ખાસ યાદ રાખજો ઘણા લોકોને આવા જ્યારે પ્રશ્નો જ્યારે હું તમને કહેતો હોય તેમ કે ઓહ આ આ બધું તો આવડે જ છે ખબર જ છે તમને બધાને બધું આવડે જ છે પરંતુ આપણે એકે એક પોઈન્ટ ખૂબ ગંભીરતાપૂર્વક લેવાનો છે

તો આ જે ટીબી રોગ છે એ હવા દ્વારા ફેલાતો રોગ એટલે કે ભાઈ જે ટીબી રોગનું જે પેશન્ટ છે બરાબર એ જ્યારે છીક ખાય છે તો એના જે ડ્રોપલેટ છે બરાબર એ ક્યાંક ને ક્યાંક હવાની અંદર હવાથી પણ હલકા હોય બરાબર એ એ હવાની અંદર હોય છે અને એ એવા વ્યક્તિને થાય કે જેની રોગપ્રતિકારક શક્તિ જે છે એ નબળી હોય બરાબર અને એવા વ્યક્તિના નાક દ્વારા પોતાના શરીરની અંદર પ્રવેશે અને એ એક જે છે બેક્ટેરિયામાંથી ખાસ કરીને અઢળક બેક્ટેરિયા થાય અને એ રોગીને પોતે ચેપી બનાવે છે તો હવા દ્વારા ફેલાતો રોગ એટલે કયો મિત્રો તો કે ટીબી બરાબર તો ખાસ અહીંથી જ પહેલાં તમારા ત્રણ પ્રશ્નો નીકળશે બરાબર મેં તમને પહેલાંથી જ કીધું આપણે ખૂબ શાંતિથી ભણવાનું છે અને વિડીયો ભલે લાંબો થાય પરંતુ ત્રણ ચાર વિભાગની અંદર ભણવાનું છે સાથે સાથે થોડું થોડું રિવિઝન પણ કરતા જશું ટીબી એટલે બેક્ટેરિયા દ્વારા થતો રોગ બરાબર ટીબીનું નવું નામ એટલે કે ભાઈ જે આર એનટીસીપી હતું એને પણ યાદ રાખવાનું છે અને ખાસ કરીને બીજું કયું નામ રાખવાનું છે તો કે ભાઈ એન્ટી ઈપી એટલે કે ભાઈ ને નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ એલિમિનેશન એટલે કે ભાઈ નાબૂદ કરવું બરાબર તો આ પણ આપણે ખાસ એક યાદ રાખવાનું છે ટીબી જે છે એ બેક્ટેરિયાથી ફેલાતો રોગ છે માઇક્રો બેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના જે બેક્ટેરિયા છે એના દ્વારા ફેલાતો રોગ છે ટીબી તો કે ભાઈ ખાસ કરીને હવા દ્વારા ફેલાતો રોગ છે બરાબર પછી આગળ જોઈએ તો કે ભાઈ આ જે રોગ છે એ ખાસ કરીને નખ અને વાળ સિવાય શરીરના ગમે તે અંગની અંદર થાય બરાબર જો ટીબી રોગ ચેપી પણ છે અને બિનચેપી પણ છે બરાબર એ હમણાં આગળ આવીએ એટલે આપણે ભણીશું પરંતુ ખાસ અહીંયા એક યાદ રાખવું એક નખ અને એક આ વાળ આ બંને એક એવી વસ્તુ છે કે જ્યાં ટીબીનો કોઈ પણ પ્રકારનો ચેપ લાગુ પડી શકે નહીં પછી તો કે ગમે તે શરીરના આ બંને જગ્યામાંથી ગમે તે શરીરની જગ્યાએ જે છે આનો ચેપ લાગી શકે એટલે ખાસ એક યાદ રાખજો કે ભાઈ નખ અને વાળ જે છે એના સિવાય શરીરના ગમે તે અંગોની અંદર આનો ચેપ લાગી શકે બરાબર પછી જોઈએ કે ભાઈ ટીબી નો મુખ્ય પ્રકાર પરીક્ષામાં આપણને વારંવાર પ્રશ્ન પૂછે છે કે ભાઈ ટીબી નો મુખ્ય પ્રકાર કયો છે બરાબર કે જે ફેફસાનો ટીબી કે જે સો ટકામાંથી આપણે નેવું ટકા જેટલા કેસો જે છે એ આપણે ફેફસાના ટીબી તરીકે પણ જોઈ શકીએ છીએ બરાબર તો મુખ્ય જે ટીબીનો જે પ્રકાર છે એ કયો છે મિત્રો તો ફેફસાનો ટીબી તો આ પણ એક યાદ રાખજો બરાબર પછી તો કે આથી જ ફેફસા સિવાય તથા અન્ય શરીરના ભાગોમાં થતાં ટીબીને કહ્યું કહે તો કે એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી તરીકે ઓળખવામાં આવે છે બરાબર એટલે કે ભાઈ જે ફેફસા સિવાયના જે કોઈ પણ જગ્યાએ થાય છે જો હાડકાંની અંદર પણ જોવા મળે છે બરાબર લસિકા તંત્રની અંદર પણ જોવા મળે છે બરાબર કરોડરજ્જુની અંદર પણ જોવા મળે છે બરાબર તો આ બધા જે એક્સ્ટ્રા પલ્મોનરી એટલે કે ભાઈ જે ફેફસા સિવાયના જે ટીબીના જે રોગ છે બરાબર એટલે કે ભાઈ જે ફેફસા ટીબી ફેફસા સિવાયના જે છે એને આપણે શું કહેશું તો કે ભાઈ એક્સ્ટ્રા પલ્મોનરી પલ્મોનરી પલ્મોનરીની અંદર કયા કયા ટીબીના ભાગ આવે છે એ પણ આપણે જોવાના છે તો આ પણ ખાસ એક યાદ રાખજો કે ભાઈ ફરીથી થોડુંક રિપીટ કરીએ નખ અને વાળ સિવાય શરીરના ગમે તે અંગની અંદર થાય એ આપણે ખાસ કરીને ટીબી છે પછી તો કે ભાઈ એક્સ્ટ્રા પલ્મોનરી એટલે કે ભાઈ એક્સ્ટ્રા પલ્મોનરી એટલે કે ભાઈ જે ફેફસા સિવાયના જે કોઈ પણ રોગ છે એને આપણે શું કહેશું તો કે ભાઈ એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી તરીકે ઓળખશું પછી તો કે ભાઈ જો કોઈ યોગ્ય તકેદારી ન રાખવામાં આવે બરાબર યોગ્ય તકેદારી ન રાખવામાં આવે એટલે કહી તો તો કે ભાઈ જો જે કોઈ પણ દર્દીને સારવાર ન લેવામાં આવે બરાબર એ વર્ષની દસ થી પંદર વ્યક્તિને ટીબી નો ચેપ લગાડી શકે એમ છે બરાબર જો અત્યારે ટીબીની સારવાર જે છે એ ગવર્મેન્ટ દ્વારા ખુલ્લી રીતે ફ્રી રીતે આપવામાં આવે છે તમને હું વાત કરીશ તો તમને ખૂબ એમ કહેવાય કે આશ્ચર્યચકિત થશે કારણ કે ટીબી રોગની જે સારવારની જે દવાની તમને વાત કરું તો બબે બબે અઢી અઢી લાખ રૂપિયા સુધીની એની સારવાર આપણે કહું કરવી પડતી હોય છે અને આ જે સારવાર છે અત્યારે ગવર્મેન્ટ ફ્રી ઓફની અંદર આપી રહી છે કે જે ખાસ કરીને આ બધી જે સારવાર છે એ ગંભીર ટીબીની અંદર લાગુ પડે છે બરાબર એના ખાલી જે રિપોર્ટ થાય છે ને રિપોર્ટની જે કિંમત ત્યારે તમે જ્યારે કોઈ કહું સાંભળશો તો ત્યારે તમને એમ કહે કહો હો કે ટીબીની આટલી બધી મોંઘી સારવાર થાય છે અને આ સારવાર આપણા દેશમાંથી ટીબીને નાબૂદ કરવા માટે સરકાર જે છે એ મફત આપે છે પરંતુ ઘણા લોકોને કેવી રીતે એ હોય બરાબર કે આટલું બધું મફત આપવા છતાં પોતાને જે રોગ થયો છે એની કોઈ યોગ્ય ટ્રીટમેન્ટ ન કરાવે

એટલે ખાસ પણ આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે પછી તો કે આ રોગ જે છે એ ડ્રોપલેટ પદ્ધતિ એટલે કે મેં તમને કીધું કે ભાઈ હવા દ્વારા જે કોઈ ફેલાય છે બરાબર કે હવા દ્વારા જે ખાસ કરીને જે કોઈ ફેલાય છે એ ડ્રોપલેટ એટલે કે ભાઈ જે નાના નાના બુંદ હોય બરાબર જ્યારે વ્યક્તિ પોતે છીંક ખાતો હોય તો એને આપણે એક નરી આંખે ન જોઈ શકતા હોય બરાબર એ હવા કરતાં પણ હલકા હોય તો એ જે ડ્રોપલેટ જે છે એ જે રોગ પ્રતિકારક જે વ્યક્તિની ખૂબ ઓછી હોય એ વ્યક્તિને સૌ પ્રથમ ચેપ લગાડવાની શક્યતા રહેલી છે તો એ રીતે પણ ફેલાય છે પછી વારંવાર પ્રશ્ન પૂછાઈ ગયો કે ભાઈ આ રોગની જેમ મેં તમને કીધું કે ભાઈ મેલેરિયા રોગ આવે છે બરાબર તો એમાં આપણે રોનાલ્ડ રોસ જે છે એને યાદ રાખીએ છીએ તો એ જ રીતે ટીબી રોગ જે છે તો એના બેક્ટેરિયાની શોધ છે એ રોબર્ટ કોચ દ્વારા કરવામાં આવેલી છે કોના દ્વારા રોબર્ટ કોચ દ્વારા કરવામાં આવેલી છે તો આ પણ એક યાદ રાખજો પરીક્ષામાં પ્રશ્ન એમ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ જે ટીબી રોગના જે બેક્ટેરિયા જે છે એની શોધ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી તો તમારે મિત્રો શું લખવું પડે રોબર્ટ કોચ બરાબર તો આ ખાસ યાદ રાખજો મિત્રો અને ખાસ આ રોબર્ટ કોચે જે શોધ કરેલી છે એટલા માટે જ એને કોકસ બેસિલસ તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો આ પહેલી જે પીપીટી જે આપણે ભણ્યા છે એનું આપણે થોડુંક રિવાઇઝ કરી લઈએ બરાબર મેં તમને પહેલાથી જ કીધું કારણ કે આ ટોપિક આપણા માટે પરીક્ષા માટે ખૂબ અગત્યનો છે ભલે એક માર્કનું પૂછે બે માર્કનું પૂછે એ નો ડાઉટ ગમે એટલા માર્કનો પૂછે તો ફરીથી આપણે રિપીટ કરીએ ટીબી જે છે એ એ બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે ટીબી જે છે એ માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબર ક્યુલસિસ નામના બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે હવાથી ફેલાતો રોગ જો આવો પ્રશ્ન પૂછાય તો એમાં ટીબી પણ આવી શકે છે બરાબર નખ અને વાળ સિવાય શરીરના ગમે તે અંગની અંદર ટીબી થઈ શકે છે પછી ખાસ કરીને ફેફ ટીબીનો જો મુખ્ય પ્રકાર તમને પૂછાય તો તમારે લખવું પડે ફેફસાનો ટીબી બરાબર પછી ફેફસા સિવાય જે કોઈ પણ પ્રકારના જે કોઈ ટીબી જે છે એને એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી તરીકે ઓળખવામાં આવે છે અને આ ટીબી રોગના જે જંતુ જે છે એની શોધ કોણા દ્વારા કરવામાં આવી છે મિત્રો તો કે રોબર્ટ કોચ તો આટલી બધી વસ્તુ જે છે એ તમારે ખાસ અને ફરજિયાત યાદ રાખવાની છે બરાબર હવે આપણે જોઈએ આગળ બરાબર કે ખાસ કરીને જ્યારે કોઈ પણ વ્યક્તિને જ્યારે આ ટીબી રોગ લાગુ પડે છે બરાબર આમ તો સામાન્ય રીતે જોઈએ કે ભાઈ બે અઠવાડિયાથી વધુ જે ઉધરસ વારંવાર આવતી હોય બરાબર તો એને આપણે એવું શંકાસ્પદ ટીબી તરીકેના પણ આપણે લક્ષણો ગણાવી શકીએ બરાબર પરંતુ હવે જો પરીક્ષાની અંદર આપણે ઉદ્ભવન અવધિ પૂછાય બરાબર ઉદ્ભવન અવધિ એટલે શું તો આ એક આપણે ખાસ કહું આનો જે એમ કહેવાય કે ઉદ્ભવન અવધિનો મતલબ શું થાય બરાબર એ એક આપણે કહું ક્લિયર કરી ઉદભવ ઉધીને બીજું આપણે શું કહી શકીએ કે ભાઈ ઇન્ક્યુબેશન પીરિયડ એટલે કે ભાઈ વ્યક્તિને જ્યારે રોગના લક્ષણો પોતાના શરીરની અંદર એમ કહેવાય કે જ્યારે આવે છે ત્યારથી લઈ અને એ જે રોગ જે છે એના લક્ષણો દેખાવાના શરૂઆત થાય બરાબર જેમ કે શરૂઆતની અંદર ઉધરસ આવે બરાબર ત્યારે આપણે કંઈ માથું ન મારતા હોય પરંતુ એ ઉધરસ ધીમે 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 વધુ થતી જાય બરાબર એટલે કે ભાઈ બે અઠવાડિયાથી પણ વધુ થાય અને ત્યારબાદ આપણે જે રિપોર્ટ કરાવીએ છીએ અને જે લક્ષણો દેખાય છે બરાબર ટીબીના જંતુ જ્યારે રિપોર્ટ કરાવીએ બરાબર તો એ જે વચ્ચેનો જે સમયગાળો છે એને આપણે ઉદભવ નવધિ તરીકે ઓળખી શકીએ છીએ જો ઉદ્ભવન અવધિ હજી પણ કહું છું કે આ ઉદ્ભવન અવધિ ઘણા લોકોની રોગપ્રતિકારક શક્તિ ઉપર અસર કરતી હોય છે સામાન્ય રીતે જોઈએ તો કે ભાઈ ત્રણથી છ અઠવાડિયા જે છે એ ખાસ કરીને આની અવધિ છે પછી તો કે ટીવીના પ્રકાર હવે આપણે જોવું છે કે ટીવીના પ્રકાર કયા કયા છે બરાબર તો ટીબીના પ્રકાર વિશેની વાત કરીએ તો કે ટીવીના મુખ્ય તો કુલ કેટલા પ્રકાર છે બે પ્રકાર છે મિત્રો કેટલા પ્રકાર છે જો ખાસ એક યાદ રાખજો ટીબીના પ્રકાર તમને પૂછે કે ભાઈ ટીબીના મુખ્ય પ્રકાર કેટલા છે તો તમારે શું લખવું પડે બે જે છે એ ટીબીના મુખ્ય પ્રકાર છે બરાબર પછી આવે છે એ ટીબીનો કયા કયા પ્રકાર તો આગળ જ આપણે વાત થઈ એ રીતે એક તો કે ભાઈ ફેફસાનો ટીબી એટલે કે ભાઈ પલ્મોનરી ટીબી બરાબર એટલે કે ભાઈ ગળફામાં જંતુ ધરાવતો ટીબી એટલે કે ભાઈ જે ગળફા જે છે વ્યક્તિના જે ગળફા જોવા મળે છે એની અંદર જે ટીબીના બેક્ટેરિયા જોવા મળે છે કે જેને આપણે ફેફસાનો ટીબી તરીકે ઓળખ ઓળખવામાં આવે છે અને એને આપણે મેડિકલ લાઇનની ભાષાની અંદર વાત કરીએ તો કે ભાઈ પલ્મોનરી ટીબી તરીકે ઓળખીએ છીએ આ એનો પહેલો પ્રકાર છે પછી આપણે વાત કરીએ તો કે ભાઈ બીજો પ્રકાર કયો છે ટીબીનો પ્રકાર કયો તો તમારે લખવું પડે મિત્રો ફેફસાનો ટીબી પરંતુ ખાસ અહીંયા એ પણ યાદ રાખવાનું છે કે જો પરીક્ષામાં તમને એમ પ્રશ્ન પૂછાય કે ટીબી મુખ્ય કુલ કેટલા પ્રકાર છે તો તમારે લખવું પડે મિત્રો બે બરાબર અને બે કયા કયા તો કે પેલો છે ફેફસાનો ટીબી બરાબર કે જે છે દર્દીના ગળફાની અંદર ખાસ કરીને બેક્ટેરિયા જોવા મળતા હોય છે અને બીજો ટીબી કયો કે ફેફસા સિવાય બરાબર જે ફેફસા સિવાય જે જગ્યાએ થાય એને આપણે એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી તરીકે ઓળખીએ છીએ એટલે કે ભાઈ ફેફસાની અંદર સિવાય જે કોઈ પણ પ્રકારનું ટીબી જે છે એને આપણે એક્સ્ટ્રા પલ્મોનરી તરીકે ઓળખીએ છીએ બરાબર એટલે આ ખાસ એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે પછી આવે છે કે ભાઈ હવે એના મુખ્ય લક્ષણ મેં તમને એમ તો કહી દીધું કે ભાઈ ફેફસાનું ટીબી છે બરાબર અથવા તો એક્સ્ટ્રા પલ્મોનરીનું ટીબી છે બરાબર પલ્મોનરી અને એક્સ્ટ્રા પલ્મોનરી આ એના મુખ્ય બે પ્રકાર છે પરંતુ હવે આપણે એના લક્ષણોની વાત કરીએ તો કે ભાઈ પહેલાં વાત કરીએ તો કે ભાઈ જે ફેફસાનું ટીબી છે કે જે પલ્મોનરી ટીબી છે આના લક્ષણો પરીક્ષામાં ખૂબ જ અગત્યના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તરીકે આપણે ગણી શકીએ કારણ કે પરીક્ષામાં એમ સીધું તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ પલ્મોનરી ટીબીના લક્ષણો જણાવો બરાબર અથવા તો ફેફસાનો જે ટીબી છે એનું લક્ષણો જણાવો ચાર ઓપ્શન આપેલા હોય એની ઉપરથી તમારે ટીક કરવાનું હોય તો ખાસ એક યાદ રાખજો એક તો કે પહેલો જ લક્ષણ છે બે અઠવાડિયાથી વધુ ઉધરસ બરાબર ઘણા લોકોને બે અઠવાડિયાથી વધુ ઉધરસ આવતી હોય બરાબર તો એ એનું પહેલું લક્ષણ છે બરાબર પછી સાંજના સમયે તાવ આવે

પરંતુ ખાસ અગત્યનું તમને જો લક્ષણ કહું એનું મુખ્ય લક્ષણ તો બે વધુ જે બરાબર કે જે ગળફા સાથે ખાસ કરીને જે ઉધરસ આવતી હોય બરાબર એને પણ આપણે ખાસ કરીને આનો પલ્મોનરી એટલે કે ફેફસાનો જે ટીબીનો જે પ્રકાર છે એનું મુખ્ય લક્ષણ ગણી શકીએ હવે આપણે જોઈએ કે ભાઈ એક્સ્ટ્રા પલ્મોનરી જો એક્સ્ટ્રા પલ્મોનરી જે થાય બરાબર એ કેવા હોય છે બિનચેપી હોય છે બરાબર કેવા હોય છે બિનચેપી હોય છે જ્યારે પલ્મોનરી ટીબી હોય છે જો પરીક્ષામાં પ્રશ્ન આમ પણ ક્યાંક તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય જાય હજી અત્યાર સુધી કોઈ દિવસ પૂછાયેલો નથી બરાબર અને પૂછાયો તો બહુ આઈડિયા નથી પરંતુ જે પ્રશ્ન જે પૂછાવાની જે સ્ટાઇલ જે છે એ પણ આ રીતે પણ હોઈ શકે કે ભાઈ નીચેનામાંથી પલ્મોનરી અથવા તો એક્સ્ટ્રા પલ્મોનરીમાંથી કયો જે છે પ્રકાર એનો ચેપી છે અથવા તો બિનચેપી છે

તો આટલું તમારે મિત્રો ખાસ ખાસ ને ખાસ એક યાદ રાખવાનું છે બરાબર પછી આપણે વાત કરીએ કે જે કોઈ પણ વ્યક્તિ બરાબર મેં તમને પહેલા જ કીધું કે બે અઠવાડિયાથી વધુ સમય સુધી વ્યક્તિ જો કોઈ ઉધરસ ખાતો હોય છે બરાબર તો એને આપણે સંભવિત ટીબી તરીકે ગણી શકાય બરાબર કન્ફર્મ ટીબી નહીં કેવો ટીબી સંભવિત ટીબી તરીકે એને જે પેશન્ટ જે છે એનું અનુમાન કરી શકાય અને એના ક્ષય રોગનું અનુમાન કરી અને તેના ફેફસાનો સંભવિત કેસ પણ ગણી શકાય અને એના જે ગળફાના જે નમૂના જે છે સૌ બે નમૂના બરાબર તો એ આપણે એક તાત્કાલિક લઈ શકીએ અથવા તો જ્યારે એક જે છે એ સવારનો પણ લઈ શકીએ તો આ રીતે એના બે નમૂના જે છે એ આપણે લેવા પડે અને આપણે જે ટીબી સેન્ટર છે ત્યાં આપણે આપવા

વર્ષની અંદર દસ થી પંદર વ્યક્તિઓને પોતે ચેપ લગાડે છે એટલા માટે નિદાન કરવું ખૂબ જ જરૂરી છે પહેલાં તો કે ભાઈ જે ગળફા જે છે એની માઇક્રોસ્કોપી દ્વારા ટેસ્ટ થાય છે બરાબર પછી તો કે જ્યારે વ્યક્તિનો ફેફસાનો ટીબી હોય ત્યારે દર્દીના જે ગળફા જે છે એના નિદાન માટે પ્રથમ બે ગળફા જો ખાસ એક યાદ રાખજો જો પરીક્ષાની અંદર પ્રશ્નો તમને એમ પૂછાય છે કે ભાઈ નિદાન માટે ગળફાના નમૂના કેટલા લેવામાં આવે છે મિત્રો તો કે બે લખવા પડે કેટલા બે બરાબર અને જો ફોલોપ માટે જ્યારે ગળફાના નમૂના લેવામાં આવે છે તો ત્યારે તમારે લખવું પડે એક બરાબર તો આ બે પોઈન્ટ જે છે ખાસ તમારે યાદ રાખવાના છે બરાબર જો નિદાન માટે તમને પૂછે તો તમારે બે ગળફા લખવા પડે અને જ્યારે ફોલોપ માટે તમને પૂછે તો ત્યારે તમારે એક લખવો પડે બરાબર તો આ ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે પછી તો કે ભાઈ પ્રથમ નમૂનો તરત જ લેવામાં આવે જ્યારે બીજો નમૂનો વહેલી સવારનો અને ત્યારબાદ જે છે એ તપાસ ટીબી સેન્ટરે કરવામાં આવે છે બરાબર જ્યારે તમને એવું લાગે કે ભાઈ આ વ્યક્તિ જે છે એને ટીબીની શક્યતા રહેલી છે તો પ્રથમ નમૂનો તમે તરત જ લઈ શકો છો અને બીજો નમૂનો જે છે એ વહેલી સવારનો પણ લઈ શકો છો તો એ રીતે તમારે ખાસ કરીને બે નમૂના લેવા પડે બરાબર તો આ રીતે તમારે ટીબી રોગનું નિદાન છે પછી એના નિદાનની જે પદ્ધતિ છે એના વિશે પણ વાત કરીશું બરાબર પછી વાત કરીએ કે ભાઈ ભાઈ અહીંયા મેં તમને કીધું કે પ્રથમ વખત નિદાન માટે ખાસ કરીને બે ગળફાના નમૂના લેવામાં આવે છે બરાબર પછી તો કે ભાઈ જે વ્યક્તિ ખાસ કરીને આનું પેશન્ટ હોય છે તો એનો એક્સરે પણ કઢાવવામાં આવે છે બરાબર કે જેના અંદર એના ફેફસાની અંદર આ ટીબી ના જે જંતુ જે છે એનો ફેલાવો કેટલો થયેલો છે એ પણ આપણે જાણી શકીએ છીએ બરાબર પછી આવે છે કે જે ખાસ કરીને એમાં કયા કયા રિપોર્ટ થાય છે તો કે ભાઈ સિટી સ્કેન છે સોનોગ્રાફીની તપાસલુમ થાય ત્યારે તેવા દર્દીને આપણે કેવા દર્દી તરીકે ઓળખશું તો કે ભાઈ ક્લિનિકલ ડાયગ્રોઝડ તરીકે દર્દી ઓળખશું જ્યારે એક્સરેની અંદર અથવા તો સોનોગ્રાફી અથવા તો સિટી સ્કેન બરાબર આ સિટી સ્કેનની અંદર જ્યારે માલુમ પડે છે તો ત્યારે આપણે એ દર્દીને ક્લિનિકલ ડાયગ્રોઝડ તરીકે ઓળખી શકેશું બરાબર એટલે આટલી વસ્તુ તમારે ખાસ એક ધ્યાનમાં રાખવાનું છે પછી આવે છે એલપી એલપી એક જે છે એ એક નિદાન પદ્ધતિ છે કે એક આ જ્યારે આ ખૂબ ઝડપી નિદાન પદ્ધતિ ગણી શકાય બરાબર એને એના કરતાં પણ વધારે એક ઝડપી જે છે પદ્ધતિ આવેલી છે પરંતુ આ બધી ખૂબ મોંઘી પદ્ધતિ ગણી શકાય બરાબર પરંતુ એલપીએ જે જે પદ્ધતિ જે છે છે જે ગળફાના નમૂનામાં જ્યારે લેવામાં આવે તો છેડતાલીસ થી બોતેર કલાકની અંદર વ્યક્તિને ટીબી છે કે નહીં એની માલુમ પડી જાય છે બરાબર પછી આવે છે સીબીનાટ બરાબર કે જે સીબીનાટ પદ્ધતિ જે છે એ એવી ઝડપી પદ્ધતિ છે કે એમાં માત્ર ને માત્ર બે કલાકની અંદર જ વ્યક્તિને ટીબી છે કે નહીં એની તપાસણી થઈ જાય છે બરાબર તો મિત્રો આ વિડીયોની અંદર આપણે જોયું કે ભાઈ ટીબી રોગ જે છે એ શેનાથી ફેલાય છે બરાબર જો એની યોગ્ય કાળજી ન રાખવામાં આવે તો કઈ રીતની વ્યક્તિની પરિસ્થિતિ થઈ શકે છે પછી આપણે એના એક્સ્ટ્રા બે પ્રકાર જોયા બરાબર એક્સ્ટ્રા પલ્મોનરી જોયું બરાબર ફેફસાનો ટીબી જોયો બરાબર ચેપી ટીબી જોયો ચેપી જોયો પછી તેના લક્ષણો જોયા બરાબર અને લાસ્ટમાં આપણે તેની જોઈ નિદાન પદ્ધતિ એટલે કે ભાઈ નિદાન એટલે હજી આપણે ઘણું બધું બાકી છે પરંતુ મેં તમને એમ કીધું હતું કે ભાઈ આપણે ધીમે ધીમે અને ખૂબ સરળતાથી આપણે આ રોગ ભણવાનો છે તો આ વિડીયોની અંદર મિત્રો આટલું રાખીએ છીએ અને નેક્સ્ટ વિડીયોની અંદર ફરીથી મળીશું મિત્રો ત્યાં સુધી જય હિન્દ જય ભારત